नमस्ते विद्यार्थी मित्रों, जेम स्कूलनी यूट्यूब चैनल में दरेक विद्यार्थीनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, अपने धोरण पांच नी अंदर विषय आसपास में फरी उपड़ा प्रकरण बावीस जोई रहा था। एमा अपने धनुनु गाम धनुना गाम विषे जोयु हतु के धनुना घरे वेकेशन नी अंदर बधा आवे छे अने दशेराना टाइमिंग के दशेरो उजवा माटे एना घरे सगा संबंधीओ आवे छे। एना एना मम्मी, एना बा अने एनी मासी काकी ए लोको जे छे ए पूरणपोळी बनावानी तैयारी करी रह्या छे। आम पूरणपोळी बनावी रह्या होय छे, वातोमां वातोमां एमनो समय पसार थई जतो होय छे। पछी जेम जेम टाइम जाय छे, धीरे धीरे समय जता धनुना परिवारना जे लोको होय छे, सगा संबंधीઓ હોય છે, એ ત્યાંથી રવાના થાય છે અને ધનુ એના દાદી એમની જોડે કામ રહે છે અને પછી એ એના દાદીની સંભાળ કેવી રીતે રાખવી, દાદી માને ખૂબ યાદ કરે અને ધનુને હંમેશા લાગ્યા કરે કે તેની દાદીની સંભાળ એમ કે કોણ રાખશે, એવું એ વિચારતી હોય છે અને પછી કે આમ એવું એ વિચારે છે અને એ એની દાદી એ લોકો જોડે રહે છે પણ એમાં મોટા લોકો એમ કે ધનુને એના દાદી એમની જોડે મૂકીને જાય છે તો એમાં ધનુ કહે છે હું તો એમ કે શું કરી શકું। ત્યાં સુધી આપણે જોયું હતું, હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું। દશેરા પછી એટલે કે એ લોકો પરત જાય છે અને દશેરા પછી શું થાય છે એમાં ધ્યાન આપીએ આપણે। તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 202 કાઢશે, પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે। આ પરિવારોનો કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે। 6 મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદરામાંથી બનાવેલી તેમની ઝૂંપડીઓમાં રહેશે। પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે, સ્ત્રીઓ શેરડીના ભારાઓ બાંધશે, પછી ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે। ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે, ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બળદગાડામાં રાત્રિ વિતાવે છે। ત્યાં ધનુ બળદો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે। અહીંયા શું કહ્યું છે કે ધનુના જે પરિવારના જે સગા સંબંધીઓ જે છે એમ કે ધીમે ધીમે એમ કે જે શેરડીનું ખેતર છે એ ખેતરની અંદર શેરડીનો પાક જે થયો હોય છે, શેરડી જે ઉગી હોય છે, માં પુરુષો એમ કે શેરડી કાપશે અને જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ એમ કે શેરડીના ભારા બાંધશે અને એ ભારા બાંધી અને પછી એ જે ભારાઓ હોય છે એ ભારાઓ એમ કે ફેક્ટરી સુધી એ લોકો પહોંચાડશે। આમ ધનુ એમ કે વારંવાર તેના પિતા સાથે જતી હોય છે અને ધીમે ધીમે એમ કે એ લોકો એમ કે ઘણી વખત તો ફેક્ટરીની બહાર બળદગાડામાં પણ એ લોકો રાત્રે એમ કે રાત્રિનો જે સમય છે એ સમય એ લોકો પસાર કરે છે, કેમ કે જ્યારે ફેક્ટરીમાં લઈને જાય તો એમનો વારો આવે ત્યારે એ લોકો ફેક્ટરીની અંદર પ્રવેશ કરે, પણ એના માટે એ લોકોને રાહ જોવી પડતી હોય છે અને સમય એમ કે રાહ જોતાં જોતાં રાત પણ એમ કે વીતી જતી હોય છે। તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પોચ તેમને કેટલી શેરડી આપી તેનો હિસાબ, એના પિતાને એમ કે ફેક્ટરીની અંદર શેરડીનું વજન કરવાનું અને એની પોચ આ બંને વસ્તુ ખાસ કરવાની હોય છે અને એમ કે એટલે પોચ એટલે કે એનો વજન શેરડી
નું વજન કે કેટલો થાય છે અને એ કોની છે એ નામ સાથે આપણે જે પોચ આપવાની હોય છે એ પોચનું બિલ હિસાબ પણ એમને બનાવવાનો હોય છે, બનાવવાની રહેતી. તેઓ આ પોચ તેમના લોનના ખાતાનું હિસાબ રાખનારા પ્રતિનિધિને આપતા. પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે તેમને થોડા પૈસા પણ આપતા. પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં આગળના અઠવાડિયા માટે લોટ અને તેલ ખરીદવા સાથે લઈ જતા. ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અથવા મીઠાઈ ખરીદતા. શું કહે છે કે ધનુના જે પિતાજી છે બરાબર, એમ કે એમનો જે હિસાબ હોય છે એ હિસાબ જે પ્રતિનિધિને એમ કે આપતા અને પછી એમ કે જે થોડા પૈસા હોય છે ધનુની માતા અને એની મામી બાળકોને એમ કે નજીકના બજારમાં એમ કે લઈ જતા હોય છે. અને એ નજીકના બજારમાં લઈ જાય એટલે એમ કે બાળકોને એમ કે આગળના અઠવાડિયા માટે લોટ અને તેલ જે વસ્તુ આપણે જીવન જરૂરિયાતની હોય છે એ વસ્તુ એ લોકો ખરીદે છે. અને પછી બાળકો માટે એમ કે થોડાક લાડવા અને મીઠાઈ વસ્તુ પણ એ ખરીદતા હતા. અહીંયા ચિત્રની અંદર આપણને દેખાઈ રહ્યું છે કે પુરુષો જે છે એ શેરડી કાપી રહ્યા છે અને સ્ત્રીઓ છે એ ભારા બાંધી રહી છે. તેમણે ધનુ માટે પેન્સિલ, રબર અને નોટબુક પણ ખરીદ્યા. અંતે તો તે તેમનો પ્રિય છે પરંતુ ધનુ તેને 6 મહિના નહીં વાપરી શકે, કારણ કે તે શાળાએ જશે જ નહીં. કે પેન્સિલ, રબર ને જે નોટબુક ને વસ્તુ જે છે એ વસ્તુ એમ કે એમને ખરીદ્યા. અંતે તો એમ કે એ વસ્તુ જે છે એને પ્રિય છે, પરંતુ એમ કે ધનુ એ વાપરી શકશે નહીં. કેમ નહીં વાપરી શકે? કારણ કે ધનુ એમ કે સ્કૂલે જઈ શકશે નહીં, એટલા માટે એમ કે નહીં વાપરી શકે. મામીની ઈચ્છા ધનુને ભણાવીને જીવનમાં કંઈક બનાવવાની છે. એ જોવો હવે અહીંયા એના મામી જે છે એમની ઈચ્છા શું હતી કે ધનુ એમ કે ભણે અને ભણી અને કંઈક બને, એના જીવનની અંદર એ કંઈક નવું શીખે, કંઈક નવું કરે, એવી એમ કે એમની ઈચ્છા હતી. એટલે છે ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહી કરતો રહે એવું તે ઈચ્છતા નથી. શું કહે છે કે ધનુ એમ કે એમના એના પરિવારના લોકો શું વિચારે છે કે અમારી જે જિંદગી છે એ પ્રમાણે મારી ધનુની જિંદગી થાય નહીં, અને એ અહીંથી અહીં એમ કે ભટક્યા ન કરે, એટલા માટે ધનુની મામી ધનુને ભણાવવા માટે ઈચ્છે છે. મામા અને મામી તેના માતા પિતાને કહે છે, જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને આવીશું. ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જશે તે તેનું ભણવાનું ચાલુ રાખશે, તે આગળ ભણશે અને કંઈક બનશે. કોણ કહે છે? ધનુના મામા અને મામી એવું કહે છે કે આપણે જ્યારે દશેરા પછી જ્યારે ગામ જવાનું થાય તો એ સમયે એમ કે આપણે ધનુને ત્યાં ગામ મૂકી આવશું, એના દાદી અને કાકી જોડે. કેમ કે એ ત્યાં રહેશે તો એમ કે જે ત્યાંના બાળકો છે એ શાળાએ જાય છે એ પ્રમાણે એ એમની જોડે શાળાએ જશે અને એ એના જીવનની અંદર એમ કે કંઈક નવું
શીખશે, ભણશે, એમ ભણી અને કંઈક એમ કે સારું કાર્ય કરશે તો એની એમ કે જિંદગી સારી બનશે. હવે વિચારો અને કહો, મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે? તો મામી નથી ઈચ્છતા કે અમે લોકો જે કે કામ માટે અહીંથી ભટક્યા કરીએ છીએ એવી રીતે એમ કે ધનુ પણ એમ કે રખડે, ધનુ શાળાએ જાય અને એના જીવનમાં કંઈક સારું શીખે એવા એમ કે એના મામીના વિચારો છે. જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય? તો જ્યારે એમ કે લાંબા સમય સુધી આપણે શાળાએ જઈ શકીએ ન એવું હોય તો ઠીક, કે કોઈ એવી ઘટના અનુસાર આપણે કે સ્કૂલ છોડવી પણ પડતી હોય છે. અહીંયા ચર્ચા કરો અને લખોનો પોઈન્ટ આપેલો છે, એ આપણે અત્યારે કંઈ જોવાની જરૂર છે નહીં, ખાલી એમનેમ સમજવા માટેના જ છે. આપણે શું શીખ્યા અહીંયા પણ આપેલું છે, એક કોષ્ટક આપેલું છે કે એક ખેડૂત વિશે, બરાબર, ખેડૂત વિશેનું આખું કોષ્ટક છે જે કે આપણે પાઠની અંદર જોયું કે ધનુના પિતાજી જે લોકો છે ખેતીની જે શેરડીની ફેક્ટરીમાં એ લોકો શેરડીના ભાડા કાપી અને પછી ફેક્ટરી સુધી પહોંચાડે છે, એમને જે મહેનત કરે છે એ મહેનત પ્રમાણે એ લોકો એમની રોજીરોટી પૂરી કરતા હોય છે. એવી રીતે અહીંયા આપણને કોષ્ટક પણ આપેલું છે, અહીંયા ખેડૂતનું નામ છે, જમીન પોતાની છે, હા કે ના, સાચું કે ખોટું કરવાનું છે, તેઓ શું ઉગાડે છે, તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અન્ય માહિતી કે દામજીભાઈ પ્રકરણ અને હસમુખભાઈ પ્રકરણ. અહીંયા આપણને દામજીભાઈ વિશેનો આપણે આગળ જે પાઠ હતો પ્રકરણ 19માં દામજીભાઈ વિશે આપણને બીજ કહે ખેડૂતની વાર્તા જે આપણે પાઠ જોયો એની અંદર આપણને દામજીભાઈ અને હસમુખભાઈ વિશેની વાત કરવામાં આવેલી છે. એના વિશે આપણે જોઈ ગયા હતા કે દરેકને ખ્યાલ હશે. તો મિત્રો, અહીંયા આપણો પાઠ ફરી ઉપડ્યા, પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થીને હું અહીંયાથી જે હોમવર્ક આપું છું એ હોમવર્ક આસપાસની નોટબુકની અંદર કરવાનું છે. આપણે ગઈકાલે જે 21મો પાઠ પૂરો કર્યો હતો એ 21મા પાઠનું પણ હોમવર્ક તમારે લખવાનું બાકી રહી ગયું હશે. તો 21મા પાઠનું હોમવર્ક અને 22મા પાઠનું જે હોમવર્ક છે એ બંને તમને આપીશ, તો શાંતિથી તમારે લખવાનું છે. જે ટીકર આવેલા પ્રશ્નો છે એટલા લખવા અને તૈયાર કરવા. થેન્ક યુ.